એમાંથી આપણે જરૂર પડે એટલી પરીક્ષા લગતી પણ માહિતી હાર્દિકભાઈ આપશે અને આ રીતે તમે સારા માર્કે, કારણ કે પરીક્ષા તો આપણી લેવાની જ છે. આપણી પરીક્ષા કદાચ જૂન જુલાઈમાં યુનિવર્સિટી નક્કી કરશે, પણ એ દરમિયાન તમારો ટાઈમ આની અંદર એડજસ્ટ થઈ જાય એ હેતુથી શ્રી ગોસાઈભાઈ, હાર્દિકભાઈ અને બીએડના તમામ સ્ટાફને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આપની સૌની નક્કી થાય એવી મારી શુભેચ્છા. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તથા સિન્ડિકેટ સભ્ય પ્રોફેસર ભરતભાઈ રામાનુજ ટેકનિકલ કારણોસરના હિસાબે અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી, તો એમનું પણ અભિવાદન કરીએ છીએ. ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણ ભવનના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર મહેશ નારાયણ દીક્ષિત સાહેબ અત્રે ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત અભિવાદન છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે આ વેબિનારનો મુખ્ય હેતુ CC3 અને CC4ના મહત્વના એકમના અધ્યાપનનો છે, જેમાં વિવિધ એજ્યુકેટર્સ દરરોજ અલગ અલગ વિષય પર અધ્યાપન કાર્ય કરાવશે. અને આજે આપણી વચ્ચે આપણે જેને સાંભળવાના છે એ શિક્ષણ જગતની એક એવી હસ્તી ઉપસ્થિત છે જેમનું શિક્ષણ ક્ષેત્રમાં ઘણું યોગદાન છે, જેમણે ઘણા બધા સિદ્ધિના શિખરો સર કર્યા છે. દોસ્તો, હું વાત કરી રહ્યો છું ડૉક્ટર મહેશ નારાયણ દીક્ષિત સાહેબની, કે જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનો ટૂંકો પરિચય આપું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ છે, જેઓએ નેટ સ્લેટ જેવી પરીક્ષાઓ પાસ કરી JRFની પદવી પ્રાપ્ત કરી છે. રિસર્ચ મેથોડોલોજી, સેલ્ફ ડિરેક્ટેડ લર્નિંગ, સંસ્કૃત મેથોડોલોજી, કરિકુલમ સ્ટડીઝ તથા ફિલોસોફી ઓફ એજ્યુકેશન જેવા વિષયોમાં તેમનું સ્પેશિયલાઇઝેશન છે. સાહેબ, આપનું સ્વાગત અભિવાદન છે આજના વેબિનારમાં. ટીચર એજ્યુકેશન ઇન 21st સેન્ચુરી આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે હું ડૉક્ટર મહેશ નારાયણ દીક્ષિત સાહેબને આમંત્રિત કરું છું. હેલો. જી સર, સંભળાય છે? હા સર, સંભળાય છે. ઓકે, સૌથી પહેલા તો ભૂપેન્દ્રભાઈ તેમજ ગુસાઈ સાહેબ, અમારા પ્રિય વિદ્યાર્થી એવા હાર્દિકભાઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન અને HOD પ્રોફેસર ભરત રામાનુજભાઈ, આપ સૌને હું વંદન કરું છું અને મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. દોસ્તો, મને લગભગ 2 દિવસ પહેલા હાર્દિકભાઈનો ફોન આવ્યો કે સાહેબ, અમે આવા એક ઉપક્રમ ચાલુ કરીએ છીએ અને એમાં આપ સહભાગી બનો તો આનંદ થશે. હું પણ શિક્ષક છું અને શિક્ષણ કરવું અને કરાવવું આ જ મારો ધર્મ છે. એ નાતે મને તો આ બધું બહુ ગમે. અમે પણ ગુજરાત વિદ્યાપીઠ વતી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ખાસ કરીને મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશનના જે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે આજે રૂબરૂ થવાનો મોકો મળ્યો છે તો મને આનંદની લાગણી થાય છે અને હું આપ સૌ સાથે એને વ્યક્ત કરું છું. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે આજની જે પરિસ્થિતિ છે એ COVID-19ના લીધે ખૂબ વિષમ બની છે. પરિસ્થિતિ વિપરીત છે, પણ કહેવાય છે કે સાચો શિક્ષક તે છે જે વિપરીત પરિસ્થિતિમાં પણ કંઈક નવું શોધી લાવે, કંઈ નવી દિશા નિર્દેશ કરે અને સમાજને આંગળી પકડીને આગળ લઈ જાય. અને એ સંદર્ભમાં મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશન એક નવતર કામ કરી રહી છે કે એના વિદ્યાર્થીઓ જે કે ગામડે, શહેર કે દૂર દરાજ ઇલાકાઓમાં અત્યારે ઉપસ્થિત છે અને તેઓ વેબિનારના માધ્યમથી પોતાના BEDના કોર્સને હસ્તગત કરવા જઈ રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. હવે હું મારા વિષય ઉપર આવું. દોસ્તો, જે વિષય મને મળ્યો છે એ છે ટીચર એજ્યુકેશન ઇન 21st સેન્ચુરી. આમ તો જોવા જઈએ તો લગભગ 20 વર્ષ 1st સેન્ચુરીના વહી ગયા છે. 20મા વર્ષમાં આજે છીએ અને 80 વર્ષ બીજા આપણી પાસે 21st સેન્ચુરીના બાકી છે. એ સંદર્ભમાં આપણે એક વાતને ધ્યાન રાખવાની જરૂર છે કે 20મી સદી અને 21મી સદી આ બંનેમાં તફાવત શું છે.
અને એને જ્યારે જોઈશું ત્યારે આપણે 21મી સદીમાં જે પણ સામને ચુનૌતીઓ આવશે એને કઈ રીતે કઈ સ્ટ્રેટેજીથી આપણે એનો સામનો કરી શકીશું એ વિશે આપણે થોડા મંથન કરી શકીશું. તો શરૂઆત કરીએ હું ગીતાના એક શ્લોકથી, જે કે ચોથા અધ્યાયમાં 48મો શ્લોક છે. એમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા એમ કહે છે કે જ્ઞાનમ સદૃશમ નહિ પવિત્રમિહ, એટલે કે આ જગતમાં જ્ઞાન સદૃશ કે જ્ઞાન જેવા બીજો કોઈ પવિત્ર સાધન નથી જે વડે માનવ કલ્યાણ થાય છે. તો આપ તો જ્ઞાનની ઉપાસનામાં છો, આપણે બધા જ્ઞાનની ઉપાસનામાં છીએ. એને પવિત્ર એટલા માટે કહેવાય છે કે એને આપો કે લો, બંને પરિસ્થિતિમાં આપણને લાભ થાય છે અને એક હંમેશા વધે છે. અને સાથે સાથે એક સુભાષિત શ્લોક પણ છે જેમાં જ્ઞાનની મહિમાને વ્યાખ્યાન કરતા કહેવામાં આવે છે કે જ્ઞાનમ તૃતીયમ રજસ્ય નેત્રમ સમસ્ત તત્વાર્થ વિલોકિતક્ષ, એટલે કે જે જ્ઞાન છે એ માનવનો ત્રીજો નેત્ર છે, જે કે વ્યક્તિને તત્વ અને અતત્વ, સાર અને એમાં જે છોડી દેવા જેવી બાબત છે એ વિશેનો ભેદ કરતા શીખવાડે છે, વિવેક ઉત્પન્ન કરે છે, જેથી કે માનવ જીવન સુખમય બની શકે અને સમાજ આગળ વધી શકે. તો આ વિવેકને શીખવા માટે હવે આપણે 21મી સદીમાં મથવું પણ છે, કેમ કે ઇન્ફોર્મેશન ફેક્ટ્સ આ બધા હવે કામ નથી લાગવાનું. તમે એમ વિચારતા હો કે ઇતિહાસમાં બે ચાર દાખલા જે ઘટનાક્રમોને આપી દઉં કે ભાગાકાર ગુણાકાર કરીને ગણિત શીખવાડી દઉં કે વર્ણમાલા શીખવાડીને ભાષા શીખવાડી દઉં, તો આ હવે વાત ચાલવાની નથી 21મી સદીમાં ખાસ કરીને. કેમ કે જ્ઞાનના સંદર્ભમાં જોવા જાઓ તો આપણા કરતા વધારે જ્ઞાની અત્યારે ગૂગલ છે, યાહુ છે, આ જે સાઇટો છે બધા વધારે જ્ઞાન છે રાખે છે, ખૂબ જ્ઞાન રાખે છે અને એટલા જ્ઞાન રાખે છે કે જ્ઞાનને સામે આપણે તુચ્છ છીએ એમ માની શકીએ, જાત જાતના જ્ઞાન રાખે. તો આવી પરિસ્થિતિમાં શિક્ષકની શું ભૂમિકા, શું કરશે શિક્ષક હવે 21મી સદીમાં, એ પોતાના અસ્તિત્વને કઈ રીતે ટકાવશે, સમાજને કઈ રીતે આગળ લઈ જશે એની વાત કરીએ. તો હું જ્યારે ટોપિક ઉપર આવું ત્યારે કહું કે ટીચર એજ્યુકેશન 21st સેન્ચુરી, તેમાં ચાર શબ્દો આવેલા છે, ટીચર એજ્યુકેશન 21st સેન્ચુરી અને સાથે સાથે ઇન, જે કે કન્જક્શન છે જે જોડે છે આ બંને વસ્તુઓને, એજ્યુકેશનને, ટીચરને, 21st ને અને સેન્ચુરી. આ ચારે સારને જો સમજીશું તો આપણને એના ચેલેન્જીસ અને સ્ટ્રેટેજીસ જોઈને સોર્ટ આઉટ કરવા માટે આપણને મળી જશે. સૌથી પહેલા સમજીએ કે 21st સેન્ચુરીને સમજવા માટે બહુ જ સાધારણથી વ્યાખ્યા છે, જે કે તમે યુટ્યુબ પર જાઓ અથવા તો ગૂગલ ઉપર જાઓ તો વિકિપીડિયામાં સાફ સાફ લખેલું છે કે 2004થી લઈ 1 જનવરી 2000થી લઈ અને 31 ડિસેમ્બર 2100 જ્યારે પૂરો થાય, 100 પૂરો થાય ત્યાં સુધીના જે સમયગાળો છે 21મી સદી છે. હવે 21મી સદીને એટલા કેમ આપણે વાગોડીએ છીએ, 21મી સદી 21મી સદી, એટલા માટે કે આ એક ડ્રેસ્ટિક ચેન્જનો યુગ છે. નોલેજમાં ચેન્જ છે, વેલ્યુમાં ચેન્જ છે, પેરાડાઇમમાં ચેન્જ છે, સોસાયટીમાં ચેન્જ છે, કલ્ચરમાં ચેન્જ છે, પછી જે કન્ટેન્ટ છે, જે વિષય વિવિધ વિષયો છે, એ વિષયોના જે આયામ છે, ડાયમેન્શન છે, એટલે આપણે વારંવાર કહીએ છીએ 21મી સેન્ચુરી 21મી સેન્ચુરી 21મી સેન્ચુરી. તો આ તો એક વાત થઈ 21મી સેન્ચુરીની, જેની આપણે વિશેષતાઓ ને જે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 21મી સેન્ચુરીની ચાર પ્રમુખ વિશેષતાઓ છે. પહેલી વિશેષતા રેપિડ ચેન્જ, ધીસ એરા ઇઝ ધ એરા ઓફ ચેન્જ. આ જે શતાબ્દી છે એ શતાબ્દી ચેન્જની છે, પરિવર્તનની શતાબ્દી છે. દરેક જગ્યા પરિવર્તન આવશે અને આ પણ રેપિડ ચેન્જની વાત આવશે, બહુ ઝડપી બધું પરિવર્તિત થવાનું છે. એટલે આજે આપણે એમ માની લઈએ કે આ શીખી ગયા એટલે કાલે પ્રાસંગિક રહેશે તો ભૂલી જાઓ, કાલે અપ્રાસંગિક થઈ જશે. હજી હું 3 મહિના પહેલા ચોક અને ડસ્ટરથી મારા વિદ્યાર્થીઓને ગુજરાત વિદ્યાપીઠમાં હું ભણાવતો અને મને બહુ ગમતું, પણ આ 3 મહિના પછી જ્યારે કે 2 મહિનાથી લગભગ આપણે લોકડાઉનમાં છીએ ત્યારે એ ખ્યાલ આવે છે કે હવે તો વિદ્યાર્થીઓ સાથે જો એપ્રોચ કરવું હોય તો પેરાડાઇમ શિફ્ટ કરવા પડશે, રેપિડ ચેન્જ લાવવો પડશે પોતાની આવડતમાં, પોતાના સંસાધનોમાં, પોતાની સ્કિલ. તો રેપિડ ચેન્જ એક. બીજી વાત છે કે નોલેજ બેસ્ડ સોસાયટી,
आप सोसाइटी ना इंडस्ट्री पर बेस्ड रहेवानी छे, न तो एग्रीकल्चर ऊपर रहेवानी छे, न तो पशुपालन ऊपर रहेवानी छे। आ सोसाइटी के आ एरा जे छे एरा नॉलेज ऊपर रहेशे, नॉलेज बेस्ड रहेशे। जेना पासे नॉलेज रहेशे ए पावरफुल रहेशे। नॉलेज इज द पावर, एटले ज आपणे 20 वर्ष थी लगभग आ वात के अमारी पासे नॉलेज छे तो आपणे ज्ञानवानी छीए, शक्तिशाली छीए। કેમ કે નોલેજ છે જે આપણને ઘણા બધા સમસ્યાઓમાં ઉગાડશે, એમાંથી આપણને દૂર લઈ જશે અને કઈ નવી દિશા ચિતરવા માટે આપણને પ્રેરિત કરશે। ત્રીજી વાત 21st સેન્ચુરીની જે વિશેષતા છે એ છે ટેકનોલોજી બેઝડ એક્ટિવિટી અથવા તો વર્ક બિહેવિયર। હવે હાથ વડે કામ કરીએ, પગ વડે કામ કરીએ, ચાલીને કામ કરીએ કે ઓફિસમાં જઈને કામ કરીએ, એમાં બહુ જ ડ્રાસ્ટિક ચેન્જ આવવાનો છે। દ્રષ્ટિક એટલે ખૂબ ઘર મૂળથી પરિવર્તન આવવાનું છે। ફેક્ટરીઓમાં તો કદાચ માણસની જરૂર પડે એ પણ હવે લિમિટેડ થઈ ગયું છે, લગભગ 10% જ લોકોની જરૂર પડે છે, પણ બાકી બધું ટેકનોલોજી બેઝ્ડ થશે અને અહીંયાથી બેઠા બેઠા આપણે દરેકે દરેક કામને સંચાલિત કરી શકીશું, એ ખેતીનું કામ હોય કે ઉદ્યોગનું કામ હોય કે શિક્ષણનું કામ। તમે પણ જોઈ શકો છો આપણે લગભગ આજે જે એ સેમિનારમાં બેઠા છીએ એમાં 20 વર્ષથી લઈને 65 વર્ષ કે 70 વર્ષ સુધીના લોકો બેઠા છીએ, અને જે પરિવર્તન આવ્યું છે પરિવર્તનને આપણે જોયા છીએ અને માણ્યા છીએ। આ પરિવર્તન ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા, આપણે માત્ર એક ટેલિફોનના સંદર્ભમાં જોઈએ તો પહેલા ગ્રામોફોન હતા એટલે દૂરથી તાર આવતા, પછી ટેલિફોન વાયર કેબલ દ્વારા આવતા, પછી મોબાઈલ જે કે કીપેડ વાળો હતો અને આજે સ્વાઇપ વાળો છે, અને આવતીકાલે એટલે કે નિકટ ભવિષ્યમાં આ બધું ટોટલી વર્ચ્યુઅલાઇઝ થઈ જશે અને તમે આંખના પૂતળીથી જો આમ તમારી આંખ હલશે એ રીતે મોબાઈલ પણ ફંક્શન કરવા માંડશે, તો કેટલા પાવર તમારામાં આવતો જાય છે, પણ શા માટે, માત્ર નોલેજને લીધે કે એને કઈ રીતે એક્ટિવેટ કરાય છે, કઈ રીતે મેન્યુપ્યુલેટ કરાય છે અને કઈ રીતે કંટ્રોલ કરાય છે। આ દરેકે દરેક વસ્તુથી વાકેફ રહેવાની અત્યારે જરૂર છે શિક્ષણ। અને જે મેં ચોથી વાત કરી હતી તમને, ત્રણ વાત થઈ અત્યારે, રેપિડ ચેન્જ, નોલેજ બેઝ સોસાયટી, ટેકનોલોજી ઇક્વિપ્ડ વર્ક બિહેવિયર, અને જે ચોથી વાત છે એ છે સોશિયલી હાર્મની। 21મી સદી જે છે એ બહુ સારી રીતે સમજી ગઈ છે કે સોસાયટીને મેન્ટેન કરીને રાખીશું તો જ જીવીશું, કેમ કે 2 યુદ્ધો જો 20મી સદીમાં આપણે જોયા, એ જોયા પછી માણસને અસ્તિત્વનો ખ્યાલ આવ્યો છે, અને એટલે જ 1996માં જ્યારે યુનેસ્કો દ્વારા ગઠિત કમિટી, કરણસિંહની અધ્યક્ષતામાં ગઠિત, કરણસિંહ આપણા એના એક સદસ્ય હતા, ડેલોસ એના અધ્યક્ષ હતા, એની સદસ્યમાં જે રચિત કમિટી હતી એને પણ એની 4 ભલામણો મુખ્ય કરી હતી, એમાંથી એક ભલામણ હતી લર્નિંગ ટુ બી, જે કે છેલ્લી હતી। તો આપણે જાતને ટકાવવા માટે, આપણે આપને સ્થિર રાખવા માટે, આપણા અસ્તિત્વને બચાવી રાખવા માટે જરૂર છે કે આપણે હવે સોસાયટીને પણ કેન્દ્રમાં રાખવું પડશે, માત્ર ને માત્ર પોતે વિકસિત થઈ જઈએ તો એ વિકાસ બરાબર કહેવાશે નહીં। તો સોસાયટી બેઝડ બિહેવિયર પણ એના રહેવાનું છે। આ 4 એની મુખ્ય વાતો છે, એ સિવાય પણ ઘણી બધી વાતો છે જે તમે જોઈ શકો છો, સુઝુકી કન્ટેન્ટ થોડો વ્યાપક છે એટલે હું એને સ્કીપ કરતા હું બીજા મુદ્દાઓ પર જઉં છું। એજ્યુકેશનને ઘણી બધી રીતે ઘણા બધા લોકો વ્યાખ્યાયિત કર્યા છે, કોઈએ એને ધ્યાન આપવાની પ્રક્રિયા સાથે જુએ છે, તો કોઈ આ વાતને વેલ્યુ કે કેરેક્ટર નિર્માણની પ્રક્રિયા જુએ છે, તો કોઈ એને સ્કૂલમાં ચાલતી તે પ્રક્રિયા સાથે જુએ છે કે જે કે વર્ગમાં ચાલે છે। પણ આ બધામાં મહાત્મા ગાંધીની જે પરિભાષા છે સૌથી ઉત્તમમાં ઉત્તમ, આજ સુધીમાં જેટલી પરિભાષાઓ આવી છે એમાંથી સૌથી ઉત્તમ રહી છે, એનું એક જ નિચોડ છે કે આત્મા મન શરીર નો જે સમન્વિત વિકાસ થશે તો જે શિક્ષણ સારું કહેવાશે। જ્યારે હું સમન્વિત વિકાસ કરની વાત કરું છું ત્યારે એ વિકાસ એવો છે જેમાં કે કોઈ એક પક્ષનું માત્ર બહુ જ વ્યાપક વિકાસ થઈ જાય અને એક પક્ષ પાછળ રહી જાય એવો નહીં, કેમ કે જો આવું થશે તો રાવણ પેદા થશે અને જો સમન્વિત વિકાસ થશે તો રામ પેદા થશે। કેમ કે રામ અને રાવણ બંનેમાં જો તુલના કરવા જાઓ ખ્યાલ આવે કે રાવણ રામ કરતા પણ જ્ઞાની, રાવણ રામ કરતા પણ સ્કિલમાં, જે કૌશલ્ય કહેવાય એ આયુધ સંચાલનનો હોય કે બાકી કામોનો હોય એમાં પણ ચડિયાતા, એનાથી જરાય ઉતરતા, પણ ઇન્ટેલેક્ચ્યુઅલી ફિઝિકલી તો ખૂબ આગળ વધ્યા, પણ ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી
એ આગળ વધી ન શક્યા, એ સમજી ન શક્યા સોસાયટી, એટલે એક એ વ્યક્તિત્વ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે એજ્યુકેશનની દેનાથી, રાવણ પણ અને રામ પણ. આજે આપણે જે એજ્યુકેશનની વાત કરીએ છીએ સમન્વિત વિકાસ અને પૂર્ણ વિકાસ, અને સમન્વિત અને પૂર્ણ વિકાસ થાય એના માટે જરૂરી છે કે એના હેડ, હેન્ડ અને હાર્ટ જે ત્રણ વસ્તુઓ છે એ અને સાથે સાથે એને કનેક્ટ કરીએ પેલી સોસાયટી સાથે, જે કે સમાજ છે જેના માટે આ બધું થવાનું છે. ફક્ત આ ઇન્ડિવિજ્યુઅલાઇઝ એજ્યુકેશન આજના સંદર્ભમાં બહુ જ અપ્રાસંગિક છે. માત્ર ઇન્ડિવિજ્યુઅલનો વિકાસ થાય એમ નહીં ચાલે, ઇન્ડિવિજ્યુઅલના વિકાસ થાય પણ એના મૂળમાં સોસાયટી હંમેશા રહેવી જોઈએ, તો જ ચાલશે, નહીં તો એ મજા નહીં આવે. તો આ એજ્યુકેશનની વાત થઈ. હવે હું વાત કરું છું જરા ટીચરની, કેમ કે ટીચર પણ સમજી લઈએ તો આપણે ચેલેન્જીસને સમજતા આપણને થોડી સહુલિયત રહેશે. ટીચર શું છે ભાઈ? જે ટીચ કરે, હતી પરિભાષા, ક્યારની હતી પરિભાષા? 1716માં, આજથી 300 વર્ષ પહેલા, આજથી 300 વર્ષ પહેલા પરિભાષા હતી, જ્યારે કે એક ડેનિશ એટલે કે ડચ પદાધિકારીએ ટ્રાવણકોરમાં 1716માં પહેલી ટીચર એજ્યુકેશનની એક સંસ્થા સ્થાપી હિન્દુસ્તાનમાં, દક્ષિણ ભારત. 300 વર્ષ પહેલા એને આવું વિચાર્યું હતું. એક ટીચર એ છે જે કે ટીચ કરે, પણ એનો જે હેતુ હતો એ હેતુ શિક્ષણનો ન હતો, એનો હેતુ હતો એના કંપનીના પ્રચાર પ્રસાર, એના ધર્મના પ્રચાર પ્રસાર માટે એવા માણસો તૈયાર કરવા જે કે લોકોને એ વિશે જાગૃત કરી શકે, એના તરફ મોડી શકે. પણ આપણે શિક્ષણ કે શિક્ષક જાઓ તો તમને ખ્યાલ આવશે કે આપણી ગુરુકુલ પ્રણાલી જે કે ઋગ્વેદ કાલથી ચાલે છે, આજથી નહીં, ઋગ્વેદ કાલ, અને ઋગ્વેદ કાલ એમ મનાય છે કે લગભગ 5000 વર્ષ પહેલા. જો બાલ ગંગાધર તિલકને માત્ર આપણે એક માપદંડ માનીએ તો, ને તો કહેવા વાળા તો એમ પણ કહે કે 25000-30000 વર્ષ પણ પુરાની છે, એમાં આપણે નથી જતા, પણ ઓછામાં ઓછા 5000 વર્ષ તો માની શકાય. ત્યારે મોનિટરિંગ પ્રથા હતી, શ્રુતિ અને સ્મૃતિ, પછી દ્રષ્ટિ અને અનુગમન, આ ચાર ક્રિયાઓ વડે આપણે શિક્ષણના પ્રચાર પ્રસાર અને શિક્ષણમાં આગળ વધતા. શ્રુતિ સ્મૃતિ એટલે કે ગુરુ જે કહે એના પાછળવાળા યાદ કરે, પછી એ જ વસ્તુને એ યાદ કરે અને પછી કહે, પછી એના પાછળવાળા યાદ કરે, અને આ રીતે ગુરુની પરંપરા ચાલતી, જેવા કે ગુરુ, ઉપગુરુ, પછી શ્રેષ્ઠ વિદ્યાર્થી એટલે કે વરિષ્ઠ વિદ્યાર્થી, એનાથી નીચલા સ્તરના વિદ્યાર્થી. આમ જોવા જાઓ તો આપણા ક્યાં બધા જ શિષ્યો ગુરુ હતા. પહેલાથી લઈને સ્નાતક સ્તર સુધીના જે વિદ્યાર્થીઓ હતા એ ગુરુ હતા કોઈ ના કોઈ. કેમ? કેમ કે એ પોતાના આચરણ વડે, એ પોતાના કૌશલ્ય વડે આપ એના કરતા નાના વ્યક્તિને શીખવતા, અને બહુ જ સારી પરંપરા હતી. ખરેખર હોવી તો આ જ જોઈએ. જ્યારે હું 4-5 પ્રમુખ વિશેષતાઓ શિક્ષકની કરીશ ત્યારે એના સંદર્ભમાં થોડી વિશેષ વાત કરીશું, પણ અત્યારે તો એની વાત કરીએ. આ પરંપરા હતી શ્રુતિ સ્મૃતિ અને દ્રષ્ટિ અને અનુગમનની કે અનુકારે. દ્રષ્ટિ એટલે જોતા, દરેક વ્યક્તિ પોતાનાથી વડીલોને જોતા કે કઈ રીતે વ્યવહાર કરે છે અને એ પ્રકારે વ્યવહાર કરવાનો એ પણ પ્રયાસ કરતા, અને એમાંથી એ વેલ્યુ શીખતા, સ્કિલ શીખતા, અને જીવન ઉપયોગી જે વ્યવહાર છે એને પણ શીખતા. તો 25 વર્ષના જે કે આશ્રમકાલીન બ્રહ્મચર્ય અવસ્થા હતી એમાં એ બધું શીખીને પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો. તો એ પ્રમાણે જોઈએ તો ગુરુઓને એ ગુરુ થાય માટેનું પ્રશિક્ષણ તો પહેલાથી જ અપાય છે, પણ ઔપચારિક રૂપથી જેને કહીએ કે આમ ઇન્ફોર્મલ, ફોર્મલ અને નોન ફોર્મલ ત્રણ એજન્સીઓ છે. તો ફોર્મલ એજન્સી શિક્ષણ એજ્યુકેશનમાં આવ્યું તો 300 વર્ષ પહેલા, આજથી 2019 ચાલે છે, અને 1716 એટલે કે 303 વર્ષ પહેલા 1716માં એક જેન બ્લેક નામનો પદાધિકારી હતો ડચ, એને કરી. અને પછી આ તો વ્યવસ્થા ચાલી, અને પછી 1802માં નોર્મલ સ્કૂલોની સ્થાપના થઈ. 1802 નોર્મલ સ્કૂલ જે કે પ્રાઇમરી સ્કૂલના શિક્ષકોને તૈયાર કરવા માટે, એ પછી 1826 સુધી પૂના, આગ્રા, અલ્હાબાદ આ બધી જગ્યાઓ પર શિક્ષણ એજ્યુકેશનના કામો ચાલ્યા. અને એ પછી 1882 જ્યારે કે હન્ટર કમિશન આવ્યું ત્યારે એને કહ્યું કે ભાઈ હવે શિક્ષણને અને ખાસ કરીને શિક્ષક શિક્ષણને વ્યવસ્થિત રીતે ગોઠવો, અને એમાં માત્ર પ્રાઇમરી માટે નોર્મલ સ્કૂલ નહીં કે માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ છે એ શિક્ષણ માટે સેન્ટ્રલ સ્કૂલ પણ ખોલો, એમાં પણ સેન્ટ્રલ બોયઝ સ્કૂલ અને સેન્ટ્રલ ગર્લ્સ સ્કૂલ. 1826 આવતા આવતા જ્યારે લગભગ 600 થી ઉપર એવી સંસ્થાઓ હતી આપણા દેશમાં, પણ 1882 જ્યારે હન્ટર કમિશન આવ્યો ત્યારે એને બહુ સારી વાત કરી અને એ રીતે આગળ વધ્યો. ને એ પછી આપ જાણો છો સ્વતંત્રતા પછી રાધાકૃષ્ણ કમિટી ખૂબ શિક્ષણને આગળ લઈ જવા માટેની વાત કરી હતી, અને કોઠારી પંચની આવતાની સાથે તો ક્રાંતિ આવી. અને કોઠારીએ એમ કીધું, જેનું નામ દોલતસિંહ કોઠારી, 1866 માં એની રિપોર્ટ આવી આયોગની, અને એને એમ કીધું કે એક રાષ્ટ્રનો ભવિષ્ય કે એક રાષ્ટ્રનો વિકાસ એના શિક્ષકના વિકાસ કરતા ઉપર હોઈ શકે નહીં. તમે સમજી શકો છો એનું મહત્વ, કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને જો માપવું હોય તો એના શિક્ષકના ચરિત્રને એના વિકાસને માપવું જો રાષ્ટ્ર આપીને માપશે. એટલા માટે શિક્ષણની વ્યવસ્થાને ખૂબ સુચારુ બનાવવા માટે બીએડ પ્રોગ્રામ બહુ જ સારી રીતે ગોઠવાયા આખા દેશમાં અને ચાલવા માંડ્યા, અને ત્યાંથી એક વર્ષ બીએડના પ્રોગ્રામો આપણે ખૂબ ચાલ્યા. અને એ પછી તો નઈ શિક્ષણ નીતિ આવી, એ પછી 1992 રામમૂર્તિ કમિટી આવી, અને એ પછી જે છે હવે હમણાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ડ્રાફ્ટ 2019 આવી છે, જે જૂનમાં આવી હતી, 19 જૂનમાં, અને અત્યારે બરાબર તૈયારીમાં હતી કે ભાઈ એ રાષ્ટ્રમાં લાગુ થાય. પહેલા તો લોકડાઉન શરૂ થઈ ગયું અને હવે જોઈએ કે નિકટ ભવિષ્યમાં ક્યારે લાગુ થાય છે. તો 1716 થી લઈને 2019 સુધીમાં શિક્ષણના જે પ્રશિક્ષણ કાર્યક્રમ છે ખૂબ બદલાયા છે, ખૂબ બદલાયા એટલે ખૂબ બદલાયા છે, અને એમાં કેટલાક સારા પક્ષો પણ જોડાયા છે અને કેટલાક એવા પક્ષો પણ જોડાયા છે જેના માટે આપણને થોડો રંજાપો થાય અને થોડી દુઃખ થાય, પણ એ દુઃખ ને વાજુ કરીને આપણે તો સુખ મેળવવાનું રહ્યું. કે આપણે શિક્ષક ગુરુ, ગુરુ અનેરો એટલે જે પ્રકાશ ફેલાવે અંધકાર દૂર કરે એ જ ગુરુ ના. તો આ તો ઓકે, પછી એ શિક્ષણના જે સંસ્થાઓ સ્થાપિત થઈ શા માટે, કેમ કે બે વ્યવસ્થાઓ હતી ત્યારે માનવામાં આવતી કે શિક્ષણ જે છે જન્મજાત હોય છે, શિક્ષક જન્મજાત હોય છે, જે મહાત્મા ગાંધી, વિવેકાનંદ, દયાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, જોન ડેવી, કિલ પેટ્રિક, ટીફીનન, આ બધા જન્મજાત શિક્ષકો છે, કોઈ ટ્રેનિંગ નથી લીધી, પણ એના શિક્ષણની પરિભાષાઓ આજે આપણે ભણી ભણી શિક્ષણ બનીએ છીએ. પણ એક બીજો પણ મત છે કે શું આવા 8-10 લોકોથી આખા જગતના જ્યારે 18 અરબ લોકો આજે આપણે છીએ, અને હિન્દુસ્તાનમાં લગભગ 1 અરબ 33 કરોડ લોકો છીએ, અને એમાં પણ અમારી 50% જનસંખ્યા એવી છે જે ભણવા માટેની અવસ્થા ધરાવે છે, ત્યારે 50 કરોડ લોકોને શિક્ષિત કરવા માટે આ 10-5 શિક્ષકોથી ચાલે ના ચાલે? એટલે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થઈ, પણ જ્યારે કે ડ્રાફ્ટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 ડ્રાફ્ટ આવે છે ત્યારે એમાં સાફ સાફ કહેવાય છે કે ટીચરને 5 પ્રમુખ કામ કરવાનું છે. એપ્રોચ રહેશે કન્સ્ટ્રક્ટિવિસ્ટ, સંરચનાત્મક ઉપાગમને ધ્યાનમાં રાખીને 5 મુખ્ય કામ કરવાનું છે. આ ટીચર શુડ બી અ ફિલોસોફર. 21st સેન્ચુરીમાં જો એને શિક્ષક બનવું હોય, શિક્ષણના વ્યવસાયમાં આગળ જઈને સફળ થવું હોય, તેને સૌથી પહેલી વાત છે કે એ ફિલોસોફર બને. ફિલોસોફર શબ્દ પોતાના અર્થમાં જ ધાકે છે ફિલોસ વત્તા સોફિયા, જ્ઞાન પ્રત્યેનો પ્રેમ. એક શિક્ષક એ જ હશે જે જ્ઞાન પ્રત્યે પ્રેમ ધરાવે. જ્ઞાન પ્રત્યે એટલે માત્ર ચોપડી વાંચે, એના પ્રત્યે એવું કામ કરે એને પ્રેમ ના કહેવાય. જ્ઞાનની પ્રક્રિયામાં જોડાય, જ્ઞાન સર્જનની પ્રક્રિયામાં જોડાય, જ્ઞાન વિસ્તરણની પ્રક્રિયામાં જોડાય, અને જ્ઞાનની મૂલ્યાંકનની પ્રક્રિયામાં જોડાય, તો આપણે કહીશું કે ઇટ્સ અ એક્ટ લાઈક અ લવ. કેમ કે જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ, માકને કરીએ, બાપને કરીએ, પિયાસીને કરીએ કે લવરને કરીએ, ત્યારે એને દરેક આયામને લવ કરીએ છીએ. કોઈ એકાંકી નહીં કે ભાઈ મારા પપ્પા છે બસ એના નામને હું પ્રેમ કરું છું, નહીં, એના પૂરા વ્યક્તિત્વને પ્રેમ. એ જ રીતે જ્યારે જ્ઞાન સાથે એક શિક્ષક પ્રેમ કરે ત્યારે જ્ઞાનની પૂરી પ્રક્રિયા સાથે એને પ્રેમમાં પડવાનું છે, અને પ્રેમમાં પડશે તો કંઈ નવું શીખશે, ઓતપ્રોત થઈ જવાનું છે. એક એક ડાયમેન્શનની વાત કરી મેં તો. હજી ફિલોસોફર કોણ? જે કે જ્ઞાનની પ્રક્રિયા સાથે જે જોડાયેલા લોકો છે એમાં 5 સ્ટેક હોલ્ડર છે, એની વાત પછી કરીશ. એનો જે પહેલો સ્ટેક હોલ્ડર છે સ્ટુડન્ટ, વિદ્યાર્થી, એના પ્રત્યે પણ પ્રેમ એને હોવો જોઈએ, એના વિકાસ પ્રત્યે એને પ્રેમ હોવો જોઈએ, એના ચહમુખી વિકાસ પ્રત્યે, સમન્વિત વિકાસ પ્રત્યે એને પ્રેમ હોવો જોઈએ, તો જ એ કંઈ સારું શિક્ષણ કાર્ય કરી શકશે અને 21મી સદીની ચુનૌતીઓને સ્વીકાર કરીને આગળ વધી શકશે. તો ટીચર શુડ બી અ ફિલોસોફર.
टीचर शुड बी अ फैसिलिटेटर इन 21st सेंचुरी, अदरवाइज ही आरसी विल बी बायकॉटेड बाय द स्टूडेंट। जो टीचर फैसिलिटेटर नहीं बने तो पछी बायकॉट कर देवामां आवशे। फैसिलिटेट नो मतलब शुं छे? फैसिलिटेट एनवायरमेंट नो फैसिलिटेट छे, वातावरण फैसिलिटी तमारे आपवानी छे। कंटेंट ने फैसिलिटी तमारे आपवानी छे, जेने वाचवा माटे कंटेंट ने फैसिलिटी छे। पछी इट शुड बी प्रोवाइडेड मेथड आल्सो, एटले के जे मेथड जे टेक्निक छे जे प्रयुक्तियो छे शिक्षण अने अध्ययन अध्यापन ए तमारे फैसिलिटेट करवानी छे। अने साथे साथे तमारे हूँ फैसिलिटेट एने करवानी छे। भणो हूँ पाछळ बैठो छुं, अत्यारे शेरिंग में जईश तो वधारे समय जशे, ने तो बे चार स्लाइड एवा छे जेमां के तमे जे विजुअलाइज करी शकशो तमे कि शिक्षण कया छे। हूँ आ पीपीटी हार्दिक भाई ने आपी दईश, आपसो जेटला स्टूडेंट्स ए लोको जोई लेजो तमे लोको। पछी અત્યારે તો આપણે આ રીતે ચાલીએ તો જ 11:30 સુધીમાં પૂરું કરી શકીશું। તો મિત્રો હું ફેસિલિટેટની વાત કરું છે, હી શુડ બી ફેસિલિટેટર, અને એ પછી વાત આવે છે હી શુડ બી ડેમોન્સ્ટ્રેટર। ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે, હું તમને એમ કહું કે ગોળ નહીં ખાઓ એ નહીં ચાલે। ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ લિવ એટ બાય કટ ધ સ્વીટનેસ, ધેટ્સ વાય આઈ કેન સે જ્યાં સુધી હું આ કામ કરતો રહું ત્યાં સુધી બીજાને કહી ના શકાય। તો ઇટ શુડ બી અ ડેમોન્સ્ટ્રેટર, ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે એના ચરિત્ર દ્વારા, એના વાણી દ્વારા, એના વર્તન દ્વારા, એના ધ્યાન દ્વારા કે ભાઈ આ કામ આ રીતે થશે। હું કહું કે આ પ્રયોગ આ રીતે થાય, ભાઈ વેબિનાર પર જજો તમે અને એમાં આ રીતે લિંક કરતો, એવું ના ચાલે, તમારે બતાવવું પડશે। દાખલા તરીકે હું અત્યાર સુધી ઝૂમ પર કામ કરું છું, ગૂગલ મીટ પર કામ કરું છું, ડુઓ પર કામ કરું છું, પણ આ જે સિસ્કો વેબએક્સ છે એ મને ના આવડતું હતું। હાર્દિકભાઈએ કીધું કે સાહેબ એના ઉપર છે તો શું કરીશું? મેં કીધું બસ મારા શિક્ષક બની જાઓ અને ડેમોન્સ્ટ્રેટ કરો કઈ રીતે છે, હું શીખી જઈશ, અને ડેમોન્સ્ટ્રેટ કરે અને હું શીખી ગયું। આજે સરસ મજાના લેક્ચર ચાલે છે, આપણે એકબીજાને માળીએ છીએ। તો એ શુડ બી એ ડેમોન્સ્ટ્રેટર, ડેમોન્સ્ટ્રેટ કરે, જે કહે એ કરવાની એનામાં ક્ષમતા હોય તો જ આગળ વધે, નહીં તો શીખી લે। કેમ કે દેર ઇઝ નો બાર ઓફ ટાઈમ, નો બાર ઓફ રિસોર્સિસ, each and everything is available on the internet and on the society, in the society. If you want to achieve this, jo tame prapt karva mango to mare chare baju thi hana to tran, ane chauthi baat che ki he should be a motivator, motivate karvani zarur che aaj sa mate, adhyan mate sa mate, characterization mate sa mate, valuation mate sa mate, to act, to work self, જાતે કરવા માટે મોટિવેટ કરવાની જરૂર છે। અને મોટિવેશન માત્ર વાતો કહેવાથી નહીં આવશે, કરવાથી આવશે। આજે હું આ વિદ્યાર્થીઓને કહું કે ભાઈ હવે જરા ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે શીખજો। આજે વાત હું વર્ગખંડમાં ચોક અને ટોક પડે આજ વાત કરું, તમે બે બેક્સ ઉપર જઈને શીખજો, આ રીતે એકબીજા સાથે વાતચીત કરજો, એકબીજા સાથે કનેક્શન મેળવજો, તો એને આ વાત એટલી અપીલિંગ ના લાગે જ્યારે કે આજે હું આ વાત કહીશ ત્યારે લાગશે। મોટિવેટ ડેમોન્સ્ટ્રેટર હશો તો મોટિવેટ આપ મેળે કરશો। અને જે પાંચમી વાત છે જે હું વાત કરતો હતો, શિક્ષકની જે સૌથી મહત્વપૂર્ણ પરિભાષા છે, સૌથી મહત્વપૂર્ણ એના ગુણ છે, પહેલા હતા ફિલોસોફર, બીજા ફેસિલિટેટર, ડેમોન્સ્ટ્રેટર, મોટિવેટર, અને ફિફ્થ બટ નોટ લીસ્ટ, અંતિમ નહીં પણ એક મહત્વપૂર્ણ છે એટલે એનું નામ લઉં છું, અ ક્રિએટર। ક્રિએટ કરવાનું છે, માત્ર એક શિક્ષક વર્ગખંડ કે એના વિદ્યાર્થી પૂરું તો સીમિત નથી। જ્યારે શિક્ષકની આપણે જિમ્મેદારી લઈએ છીએ ત્યારે આપણે સમાજની જિમ્મેદારી લઈએ છીએ, કેમ કે આ રાષ્ટ્રમાં કે કોઈ પણ દેશમાં જેટલી અપેક્ષા શિક્ષક પાસેથી રખાય છે એટલી અપેક્ષા ન તો ડોક્ટર પાસે રખાય, ન તો એન્જિનિયર પાસે રખાય, ન તો વકીલ પાસે રખાય, ન તો ઇવન પ્રધાનમંત્રી પાસે પણ એટલી અપેક્ષા નથી રખાય જેટલી એક સાધારણ શિક્ષક પાસે રખાય છે। એટલે સુપ્રીમ કોર્ટે તો કંટાળીને એમ પણ એક દિવસ કહી કે ભાઈ આ શિક્ષક છે કે ચોપાનીઓ છે, પેલો છે આમ એક ઓજાર આવે ને જેનાથી બધા ગાંઠ ખુલી જાય, આ જાદુઈ છડી છે કે બધું કરી આપશે, પણ કરે છે અને મનથી કરે છે, કરવું જોઈએ, વાંધો નહીં, કેમ કે આમાં તાકાત છે એટલે કરે, અને એને લીડ લેવાનું છે એટલે લેશે। અને છેલ્લી એક બીજી પણ વસ્તુ મને યાદ આવે છે, એ હું તમને કહી દઉં કે એક છેલ્લી પણ એની હવે નવા સંજોગોમાં જ્યારે કે 19 માર્ચ 2020 પછી જે એની એક એક્ટિવિટી શરૂ થઈ છે એ થઈ છે એક્ટર।
હવે માન લો કે વેબ વેક્સ દ્વારા તો હું તમને બતાવું છું બધું, પણ એમાં જે શિક્ષણના ત્રણ ડામન છે ને, ત્રણ આયામ છે ને, નોલેજ છે એટલે કોગ્નિટિવ અફેક્ટ કોગ્નિટિવ ડાયમેન્શન છે, અફેક્ટિવ ડાયમેન્શન છે અને સાયકોમોટર છે ને, ત્રણ છે ને. પણ આજે જે હું કરું છું અહીંયાથી એમાં તમને શું મળે છે? જસ્ટ યુ આર લર્નિંગ આર અવેરિંગ બાય ધ નોલેજેબલ આસ્પેક્ટ ઓનલી. પણ એક શિક્ષક તરીકે ઘર બેસીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારે મારા વિદ્યાર્થીઓ અને સાયકોમોટર ડોમેન પણ સુદૃઢ કરવાના છે ને, તો હું વેલ્યુઅલાઇઝેશન કઈ રીતે કરીશ, કેરેક્ટરાઇઝેશન કઈ રીતે કરીશ? એના માટે જરૂરી છે કે હું એક્ટર બનું, અને એક્ટર પણ એવા તેવા નહીં, અમિતાભ બચ્ચન જેવા કે બા ફિલ્મમાં એ રડે તો આખી દુનિયા રડે, હા, મનોજ કુમાર જેવા કે શહીદ ફિલ્મમાં જ્યારે ફાંસીને તખ્તા ઉપર ચડે તો આખા દેશની લાગણી એમ થઈ આવે કે હું ચડું છું. કરી શકાય, એમાં કંઈ એવું નથી કે ન કરી શકાય, કરી શકાય, પણ જ્યારે શિક્ષણ પોતે ડેમોન્સ્ટ્રેટર બનશે તો જ એ એક્ટર તૈયાર કરી શકશે, નહીં તો નહીં કરી શકે. તો શિક્ષણની વાત મેં કરી તમને મિત્રો, કે 21મી સદી શું છે એની વાત કરી, એજ્યુકેશનની વાત કરી, શિક્ષકની વાત કરી, અને હવે આપણે થોડા આગળ વધતા એમ જોઈએ કે તો પછી ચેલેન્જીસ ક્યાં છે, બદલાવની ક્યાં જરૂર છે, શું અમારે કરવાની જરૂર છે, કયા ચેલેન્જીસ છે, પેરાડાઇમ ક્યાં શિફ્ટ થઈ રહ્યા છે. જુઓ છો એજ્યુકેશન કે ટીચર લર્નિંગ પ્રોસેસ સાથે કેટલા આસ્પેક્ટ જોડાયેલા છે અને કમ્પોનન્ટ કયા કયા છે, આંગળીને વેળાએ ગણી શકાય એટલા કમ્પોનન્ટ છે. પહેલા સ્ટુડન્ટ વિદ્યાર્થી પહેલો કમ્પોનન્ટ, કેમ કે એ નહીં તો શિક્ષણની કલ્પના ધ્વસ્ત થઈ જશે, જળ મૂળથી ખતમ થઈ જશે. એ છે તો શિક્ષણની પ્રક્રિયા ચાલશે, એક ઔપચારિક શિક્ષક ન હોય તો એ ચાલે, પણ વિદ્યાર્થી ના હોય અધ્યેતા ના હોય તો શિક્ષણ નહીં ચાલે, બરાબર. વિદ્યાર્થી પછી જે છે નોલેજ, જે જ્ઞાન જે કન્ટેન્ટ છે એ કયા છે, એને કયા પ્રકારના કન્ટેન્ટ 21મી સદીમાં જરૂર છે, એને લિટરેચર કહીશું આપણે, જે કે આપણે આપવાના છે ખરેખર. અને જ્ઞાન સિર્ફ ક ખ ગ ઘ કે 1 2 3 કે સાયન્સના રૂલ્સ રેગ્યુલેશન આ બધા જ્ઞાન નથી, માત્ર આ જ્ઞાન નથી, જ્ઞાન એ સિવાય પણ છે જે કે ત્રણ ક્ષેત્રોમાંથી આવે છે, કોગ્નેટિવ અફેક્ટિવ અને સાયકોમોટર, ત્રણેયમાંથી આવે છે. તો ત્રણેય પ્રકારના નોલેજ શું છે અને 21મી સદીમાં એ કયા સ્વરૂપમાં અમને આપશે અને એને કઈ રીતે ટેકલ કરવાનું છે એ. અને ત્રીજી વાત જે છે એ મેથોડોલોજી શું રહેશે, એમાં કયા કયા ચેલેન્જીસ અત્યારે આવે છે. પછી જે છે ટીચરની ભૂમિકા શું રહેશે, ટીચર શું કરશે એમાં. પછી ઇવેલ્યુએશન કઈ રીતે થશે, કેમ કે અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે, જાડેજા સાહેબ જે પાઠ કરતા હતા તો એ પણ આમ વાત તો એને કરી કે ભાઈ પરીક્ષા તો થવાની છે, પણ હવે જો વિદ્યાર્થીઓ વર્ગમાં ના આવે તો પરીક્ષા કઈ રીતે થશે, એની હવે મથામણ કરવી પડશે. ઇવેલ્યુએશનની વાત પણ આવશે ને એમાં સીધા સીધા. અને એ પછી આવશે સ્કૂલ એન્વાયરમેન્ટ, હવે સ્કૂલ એ જ નથી રહેવાનું, વર્ગખંડમાં આવો કે પ્રિમાઇસિસમાં આવો એ સ્કૂલ નહીં. યુજીસીએ પણ અપ્રેલમાં એક એને નોટિફિકેશન જારી કર્યું અને એમાં સાફ સાફ એને કીધું કે હવે 25% જે લેક્ચર છે હાયર એજ્યુકેશનમાં એ વર્ચ્યુઅલી લેવું જ પડશે, ફરજિયાત રહેશે, હા ને. આ એક ચેલેન્જ છે ને, આ ચેલેન્જ. અને પછી જે છે સ્ટેક હોલ્ડર્સ છે પાંચ, એ પાંચ સ્ટેક હોલ્ડર્સની પણ આપણે વાત કરીશું. પહેલાથી શરૂ કરીએ જરા કે ચેલેન્જીસ જે છે, પહેલા સ્કૂલને શું આવવાનું છે અને સ્ટુડન્ટને જે છે એ સ્ટુડન્ટ કયા પ્રકારના ચેલેન્જ તમને આપવાના છે. હું એક નવી સંકલ્પના આજે તમારી સામે અહીંયા પ્રસ્તુત કરવા, તો અત્યારે જે વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે હું લિસ્ટ જોઉં છું, એમાં આરતી છે, એબીસી છે, એસ લિસ્ટ છે, ચૌધરી છે, એન્જલ છે, આ બધા વિદ્યાર્થીઓ છે, પણ હું માનું છું કે આ લોકો 1995 પછી પેદા થયા છે મોટા ભાગના, હા ના. અને જે લોકો 1995 પછી પેદા થયા છે દે આર ધ જનરેશન ઝેડ. આ સંકલ્પના સાંભળ્યા નહીં સાંભળ્યા હોય પણ બહુ દિવસથી ચાલે છે, જરા યુટ્યુબ પર જજો, વેબસાઇટ પર જજો, તમે જરા જોજો કે તમારી જે જનરેશન છે એની વિશેષતા શું છે. અને તમારી પછી જે જનરેશન આવવાની છે આમ તો 3 વર્ષ એનું પણ જતું જ રહ્યું છે, એ જનરેશન છે આલ્ફા, ALPHA, આલ્ફા જનરેશન. હવે જેટ જનરેશનના તમે લોકો આલ્ફા જનરેશનને ભણાવવાના છો અને અમે કયા જનરેશનના છીએ ખબર,
વિદ્યાર્થીઓને કહું છું કે હાર્દિકભાઈ, હું અને કુશાઈ સાહેબ આ કયા જનરેશનના? અમે મિલેનિયર જનરેશનના છીએ, જેને વાય જનરેશન કહેવાય છે. અને આ જનરેશન જે છે એની શોધ કે એની જે સંકલ્પના જે છે, બેબી બૂમર, એક્સ જનરેશન, વાય કે મિલેનિયર જનરેશન, જેડ જનરેશન કે નેક્સ્ટ જનરેશન એને કહેવાય છે, અને હવે જે ચાલે છે આલ્ફા જનરેશન. હવે વિચાર કરો કે જનરેશન ગેપ ગેપ જે ગેપ ગેપ આપણે ચિલ્લાઈએ છીએ, વાતો કરીએ છીએ, આ જનરેશન ગેપને સમજ્યા ક્યારે આપણે? જનરેશન ગેપના લીધે પુત્રમાં ઝઘડો થાય, વિચારોમાં મતભેદ આવે, ઘરમાં જ્યારે કેટલું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે ત્યારે, જ્યારે કેટલા અનુશાસિત છે, એટલા વેલ્યુએબલ છે ત્યારે આવે છે. તો તમે જરા વિચાર કરો કે તમારા વિદ્યાર્થીઓ તો તમારાથી એક જનરેશન અલગ છે, એને કઈ રીતે ટેકલ કરશો? હવે હાર્દિક મારી પાસે ભણવા આવે કે સાહેબ ભણાવો, અને હું તો મચી પડું લઈને ચોક, કે ના સાહેબ મજા નહીં એમાં. પેલું કરો, ઝૂમ કરો છો ને, ગૂગલ કરો. તો આ જનરેશનને ભણાવવા માટે મારે આ જનરેશનના જે સ્થિતિ શીખવા પડશે ને. તો આ જનરેશનના સ્કિલ શીખવા માટે આપણે આ જનરેશનના સ્કિલ કયા કયા છે એ જાણવું પડશે. થોડી હું બતાવું છું અને થોડે તમે લોકો જાતે જરા નેટ ઉપર જઈને શીખશો કે શું શું છે. પહેલા જે છે, આ જે જેટ જનરેશન છે કે જે જનરેશન તમે ભણાવવા જઈ રહ્યા છો, જેના માટે તમે તૈયારી કરો છો, એની વિશેષતાઓ ચાર પાંચ તમને બતાવી દઉં. પહેલા છે કે દે આર ઇન્ડિપેન્ડન્ટ. આ લોકો તમારા ઉપર ડિપેન્ડન્ટ છે જ નહીં કે તમે ભણાવશો તો જ ભણશે. અને એક બારની એક ઘટના તમને કહું, એક સાહેબ ભણાવતા હતા, ખૂબ ભણાવતા હતા, ખૂબ ભણાવતા હતા, ભણાઈને ભણાઈને પાગલ જેવા થઈ ગયા, અને પૂછ્યા કે બચ્ચો બતાવો સત્ય ઓર ભ્રમ ક્યા હૈ. એક છોકરો ઉભો થયો કે સાહેબ હું બતાવો? કે હા બતાવો. કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, પણ અમે ભણીએ છીએ તમારો ભ્રમ છે. એ તમારો ભ્રમ છે, કેમ કે અમને મજા જ નથી પડતી તમે જે રીતે ભણાવો છો. અમે તો બીજી રીતે ભણવા ટેવાયેલા છીએ. જે તમે કહો છો ને તો અમે જાણીએ છીએ, પણ એ તો કહો ના કઈ રીતે કરાશે એને જરા ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવો ને મને. તમે કહો છો કમ્પ્યુટરનો ઉપયોગ કરીને મસ્ત ડેટા શીટ તૈયાર કરી શકાશે, જરા એક કરીને બતાવો ને તો એને મજા પડશે. દે આર ઇન્ડિપેન્ડન્ટ ઇન ધ કન્સર્ન ઓફ નોલેજ, બટ દે આર વિશિંગ ટુ બી ડેમોન્સ્ટ્રેટેડ. લેકિન એ લોકો ચાહે છે કે સામે ડેમોન્સ્ટ્રેશન થાય, પહેલી વાત. બીજી, તમે વિદ્યાર્થીઓને જોશો, આપણે ઇન્ડિયામાં તો જેટ જનરેશન છે હજી ચાલે છે, ત્યાં અમેરિકામાં અલ્ફા ચાલે છે, એટલે આ લોકો ફાઇનાન્શિયલી જે છે 11મા ધોરણ કે 12મા ધોરણમાં પહોંચે એટલે લોકો ઉદ્યોગ કરવા માંગે છે. વિદ્યાર્થી જાતે ઉદ્યમી બની જાય, અધ્યયન પછી શીખ્યા પછી 12 વર્ષ સુધી હું ભણ્યો અને હું એક રોટલી ન કમાઈ શકું, મારે એ ભણવાનો શોખ. હું ભાષા 12 થી લઈને સ્નાતક સ્તર સુધી ભણી ગયો, પણ એક દોહો ન લખી શકું, તેનો શું અર્થ? કોઈ અર્થ ખરો? ભાષા બધા એટલે જ લે છે કે આ બધા આપણે પૂછતા જ નથી. ત્યાંથી કહી દઈએ કે નહીં ભાઈ, હવે 5 તો 3 જ ગણાશે જે દોહા લખી શકે, સોરઠા લખી શકે, ગઝલ લખી શકે. તો જુઓ ભાષાની સ્થિતિ બહુ કઠિન થઈ જશે. પણ જવા દે, બધી અલગ વાતો છે. હું તો જનરેશન જેડ ની વાત કરું છું, જનરેશન આલ્ફા ની વાત કરું છું. દે આર સેલ્ફ ડાયરેક્ટેડ. આ જે વિદ્યાર્થીઓ છે એ લોકો સેલ્ફ ડાયરેક્ટેડ છે. દે નો, દે અવેર અબાઉટ હાઉ ટુ લર્ન. એ લોકો જાણે છે કઈ રીતે શીખવું છે, એટલે આ લોકોની ઈચ્છા છે કે કઈ રીતે શીખવું છે એને શીખવાડવા માટે અમારા શિક્ષક અમને થોડા મોટિવેટ કરે, થોડા આગળ લે, તો મજા આવે. હા ના, અને એ પછી જે છે તે આર ફાઇનાન્શિયલી ફોકસ્ડ. જનરેશન જે ઝેડ છે એ એક રૂપિયાના હિસાબ રાખવા માંગે છે,
₹100 ફીસ આપશે તે તમારી પાસે અપેક્ષા રાખશે કે તમે ₹100 એને જ્ઞાન આપો, ઉકેલ આપો, નહીં તો નહીં ચાલે. એ સંસ્થા છોડીને જતા રહેશે બીજી. કેમ કે એને ખ્યાલ છે કે આજે ડિગ્રીનો કોઈ મતલબ નથી, મતલબ છે સ્કિલનો, મતલબ છે નોલેજનો, મતલબ છે. પછી છે જે જેટ જનરેશનની એક સૌથી મહત્વપૂર્ણ બીજી પણ વિશેષતા એ છે કે એ લોકો વોકલ છે, પોતાની વાતો કહેવામાં હિચકચાતા નથી. આપણે તો સંકોચ કરતા ને સાહેબને, સાહેબ ગલત ભણાવે છે, કઈ વાંધો નહીં આપણે સાચું ભણી લઈશું. આજે તમે જરા વર્ગમાં ગલત ભણાઈ જોઈ, તાત્કાલિક કહે છે સાહેબ તમે જેડની વાત નથી કરતા, તમે આલ્ફાની વાત કરો છો. એ કહે છે કેમ કે એને જાણના જ છે. તો આવા જે પહેલાથી તૈયાર નોલેજમાં સ્કિલમાં વિદ્યાર્થી છે તમારી સામે આવવાનો છે. એટલે એઝ અ ટીચર યુ શુડ અપડેટ યોર સેલ્ફ ટાઈમ ટુ ટાઈમ, હે ને? એ સ્ટુડન્ટ્સના સંદર્ભમાં આ ચુનૌતી આવવાની છે. હવે જરા ટીચિંગ લર્નિંગની વાત કરીએ, મેથડ્સની વાત કરીએ. કયા મેથડનો ઉપયોગ કરાય છે? ટીચર સેન્ટ્રિક, કન્ટેન્ટ સેન્ટ્રિક. પણ આજે અને હવે કયા મેથડ રહેશે? સ્ટુડન્ટ સેન્ટ્રિક, બાલ કેન્દ્રિત. અને એમાં પણ બાલ કેન્દ્રિત માત્ર નહીં, એમાં પણ ટેકનોલોજી બેસ્ડ, ટેકનોલોજીના ઉપયોગથી જ હવે ભણાવી શકાશે. નહીં તો આવી મહામારીઓ તો હવે ઘણી આવવાની છે, કેમ કે આબાદી આવશ્યકતાથી અધિક વધી અને પ્રકૃતિ હવે મેનેજ કરી રહી છે અને કરશે. 100 વર્ષે પ્રકૃતિ આ રીતે મેનેજ કરે છે. 1918માં જ્યારે સ્પેનિશ ફ્લૂ ફેલ્યો હતો ત્યારે 1 કરોડ 33 લાખ લોકો ઇન્ડિયામાંથી ગયા હતા, અને તે વખતે માત્ર ઇન્ડિયાની પોપ્યુલેશન હતી 33 કરોડ. વિચાર કરી શકો, એ મેનેજ કરે છે. તો એના સાથે આપણે જીવતા રહેવાનું છે, અને જીવતા રહેવા માટે સાવચેતીના પગલા લેવા પડે. સાવચેતીના પગલા લેવા માટે નવા નવા સ્કિલ વિકસિત કરવા પડશે, અને આ પ્રકારના વેબિનાર, સેમિનાર, વર્કશોપ આયોજિત કરવા પડશે. પણ માત્ર પેસિવ રીતે નહીં, એક્ટિવ રીતે, જેમાંથી સામે પક્ષે પણ હોય. આજે તો આપણે મ્યુટ કર્યા છીએ બધાને, કે બધા મ્યુટ થઈ જાઓ, પણ આજે 2-4 મહિના બીજા ચલાવી લો મ્યુટ ના, પછી એ નહીં ચાલે. યુજીસી ની ગાઈડલાઈન આવે કે શુડ નોટ બી મ્યુટેડ, આ ન હોવું જોઈએ, પાછો આવશે એ રહેવું જોઈએ. સારું, હવે વાત કરીએ જરા સ્કૂલ એન્વાયરમેન્ટ. 21મી સદીમાં સ્કૂલ એન્વાયરમેન્ટ જ્યારે કે લોકતંત્રનો બોલબાલા રહેશે, ત્યારે એમાં કોઈ પણ પ્રકારની જોર જબરદસ્તી નહીં ચાલવાની. એમાં ફક્ત ને ફક્ત ડેમોક્રેટિક જે બિહેવિયર છે એ બિહેવિયરને જ ધ્યાનમાં રાખવામાં આવશે. અને હવે હું વાત કરું જરા સ્ટેક હોલ્ડરની, જે કે એના એક બહુ મહત્વપૂર્ણ કંટ્રોલ છે અને કમ્પોનન્ટ છે. એમાં 5 જણાવો છે સ્ટેક હોલ્ડરમાં. શિક્ષક બચ્ચો બચાવે છે, પહેલો છે સ્ટુડન્ટ સ્ટેક હોલ્ડરમાં, પહેલો છે પોલિસી મેકર, બીજો છે મેનેજમેન્ટ, ત્રીજો છે ટીચર, અને ચોથો જે છે સ્ટુડન્ટ, અને પાંચમો જે છે પેરેન્ટ્સ કે સોસાયટી. ટીચરને આ ચારે ચાર ને, બાકી જે ચાર છે ઉપર બે અને નીચે બે, એ સ્ટેક હોલ્ડર્સ ને કોઓર્ડિનેટ કરવા, એની જવાબદારી બને છે હવે શિક્ષકની. કે ટીચરની વાત, એટલે વિદ્યાર્થીની વાત, પેરેન્ટ્સની વાત મેનેજમેન્ટને પહોંચાડે, પોલિસી મેકિંગમાં મદદ કરે, પણ એ બધું એ ત્યારે જ કરી શકશે જ્યારે કે પોતે અપડેટ નોલેજમાં, સ્કિલમાં, વેલ્યુમાં, કેરેક્ટરમાં જો હશે તો જ એ કરી શકશે. હવે મને લાગે છે 5 મિનિટ બસ બાકી છે, આમ વાત તો ઘણી થઈ શકે છે, પણ એક અંતિમ મુદ્દા હું અહીંયા કહીને મારી વાત કરીશ. દોસ્તો હવે જમાના ગયો પેડાગોજી, પેડાગોજી પેડાગોજી કરીએ છીએ. પેડાગોજી પેડી વત્તા ગોજીનો મેલથી બનેલો છે. પેડીનો મતલબ હોય છે છોડ, જે નાના છોડ છે, બહુ નાના છોડ છે, એટલે કે જે બહુ નાના બાળકો છે એ બાળકોને શીખવાડવાની વ્યવસ્થા આવી ગઈ. કેમ કે નાના બાળકો પણ ઘણું શીખી, આ એવું બને તમારા જેવા યાદ ન રાખ્યા હોય પાસે એટલે છે. એટલે હવે જમાનો એન્ડ્રોગોજીનો છે, હ્યુટોગોજીનો છે. એન્ડ્રોગોજી અને હ્યુટોગોજી એ થોડી વાત કરું. એન્ડ્રોગોજી જે છે પ્રૌઢ શિક્ષણ, કે જે થોડા જાણીને આવતા હોય એ લોકો માટે છે, અને એમાં સેલ્ફ ડાયરેક્ટેડ નેટ આવે છે. ધે નો હાઉ ટુ લર્ન. તો આપણે આજના પ્રવૃત્તિમાં, આજના સમયમાં જે શિક્ષણ કરીશું એ લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લિવ ટુગેધર, અને લર્નિંગ ટુ બી અસ્તિત્વમાં. આ ચારે ચાર 1996માં આવ્યો હતો, પણ આજે પણ એટલા જ અપેક્ષિત છે, એટલા જ પ્રાસંગિક છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને
जो આપણે વાત કરીશું શીખીશું જાતે શીખતા રહીશું અને તો કંઈ સારું ભણાવી શકીશું કેમ કે ટીચર શુડ બી ઓલવેઝ અ લર્નર આવી એક મનો સંકલ્પ સાથે આપણે અહીંયા વિરામ લઈએ બહુ વાતો કરી મેં તમારા પ્રશ્નો હોય તો પ્રશ્નો પૂછી શકાશે એના જવાબ પણ યથાસંભવ હું પ્રયાસ કરીશ કે આપીશ આપ સૌ મને સાંભળ્યા માટે ખૂબ ખૂબ આભાર પીપીટી હું હાર્દિકભાઈને આપી દઈશ એના જોડેથી આપ મેળવી લઈશ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ ખરેખર તો સર આપણને સાંભળવા એક લ્હાવો છે જે આજે અમારા વિદ્યાર્થીઓ અમને આ વેબિનારના માધ્યમથી મળ્યો છે અને આપને સાંભળીને ખરેખર ખૂબ મજા આવી મને પણ મજા આવી અને અમારા વિદ્યાર્થીઓને પણ એટલી જ મજા આવી હશે હવે હું આપણા મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ શ્રી બી એમ ગોસાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે બી એમ ગોસાઈ સાહેબ નમસ્કાર મિત્રો સંભળાય છે ને અવાજ જી સર હાર્દિકભાઈ ઓકે મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા અમારા સાથી મિત્રો અને ખાસ તો દીક્ષિત સાહેબ કે જે ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક છે અને એમણે પહેલા જ દિવસે સરસ મજાનું સેશન આમ તો આપણે બુકમાંથી વાંચી લેતા હોઈએ છીએ પરંતુ આજે શિક્ષક કેવો હોવો જોઈએ ત્યાંથી શરૂઆત કરીને 21મી સદીનો શિક્ષક ખાલી ભણાવી દે ક્લાસરૂમ ની અંદર એ અગત્યનું નથી પણ લાઈફ ટાઈમ સુધી આપણે શીખતા રહેવું જોઈએ એવું દીક્ષિત સાહેબે આપણને સૂચન કે સારો શિક્ષક કેવો હોવો જોઈએ એમણે જે આપણને ચેલેન્જ ઉપાડી લેવાની વાત કરી છે કે ખાલી ક્લાસરૂમ ની અંદર ટીચિંગ કરવાનું નથી પણ પરિસ્થિતિ જેમ જેમ બદલાતી જાય એમ આપણે પણ બધી જ ટેકનિકનો ઉપયોગ કરી અને એક સારા શિક્ષક બનવું કેમ એ વિશેની વાતો કરી ખૂબ જ ગમી તમને પણ ગમી હશે મને તો ગમી જ છે કે આવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે માર્ગદર્શન આપી શકીએ અને શિક્ષણ આપી શકીએ કારણ કે પહેલા આપણે જ બધા વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ કરવાની ના પાડતા હતા ટેકનિકલ પરિસ્થિતિમાં ના પાડતા હતા અને હવે એવી જ પરિસ્થિતિ વિપરીત આવી ગઈ કે એના દ્વારા જ આપણે હવે ઘરે બેસીને શિક્ષણ મેળવવાનું રહ્યું છે એ માટેની વાત કરી ત્યારે આપણે દીક્ષિત સાહેબને કહેવાનું મન થાય કે ના ખરેખર સર આપણે પરિસ્થિતિ આવી પડી છે તો એ પરિસ્થિતિને ચેલેન્જ લઈ અને અત્યારે ક્લાસરૂમમાં ઘરે બેઠા ભણી શકીએ છીએ તો ખૂબ સરસ માહિતી આપી દીક્ષિત સાહેબે આપને તો ખૂબ ખૂબ આભાર દીક્ષિત સાહેબ આપણને એ બાને પણ મળવાનું થયું વિદ્યાર્થીઓને પણ ખરેખર માટે થઈને આપણે ખાલી ક્લાસરૂમમાં શિક્ષણ મેળવી લઈએ એવું જરૂરી નથી પણ ડગલે ને પગલે આપણે શિક્ષણ મેળવી શકીએ તો ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય અને આજનો શિક્ષક કેવો હોવો જોઈએ એ માટે થી માહિતગાર કરી અમારા ટ્રસ્ટ પરિવાર અને અમારી કોલેજોથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ આભાર તો કે તમે અત્યારની પરિસ્થિતિમાં થી સમય કાઢીને અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે જેના થકી આ કાર્યક્રમ ગોઠવાયો છે એવા અમારા તાલીમાર્થી મિત્રો છે કે જો તમે ન હોત તો અમે કદાચ આ પાર્ટિસિપેટ તમે ન થયા હોત તો અમે આ કાર્યક્રમ ગોઠવી ન શક્યા હોત એટલે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આમાં જોડાયા છો તો એના માટે થઈને તમારો વિશેષ આભાર માનવાનો હોય કારણ કે નાટક ભજવવાનું હોય પણ પ્રેક્ષકો જ ન હોય તો કોની સામે ભજવવું તો આમ અમારા માટે થઈને માધ્યમ તમે જ બન્યા છો કે તમે હાજર રહ્યા અને તમે ઉત્સાહ દાખવ્યો તો અમે આ સરસ મજાનો વેબિનારનું આયોજન કરી શક્યા અને એનાથી પણ વિશેષ આભાર અમારે અમારી ટીમનો હાર્દિકભાઈ થી માંડી સાગરભાઈ ફાલ્ગુનીબેન રમાબેન બધાનો ટ્રસ્ટનો પણ ખૂબ આભાર કે એમણે પરમિશન આપીને કીધું કે કંઈક નવું કરો અને એના માટે થઈને અમારી થઈ અને આ વેબિનારનું આયોજન કર્યું એ માટે થઈને અધ્યાપક મિત્રોનો ખાસ કે તમે આજથી શરૂઆત કરી છે તો સરસ મજાનું દરરોજના માટે થઈને વહેલા જોઈન્ટ થઈ જાઓ કારણ કે વચ્ચે વચ્ચે થી આવો છો ત્યારે ઘણી બધું બધા લોકો ડિસ્ટર્બ થતા હોય છે એટલે 10:15 પછી તરત જ જોઈન્ટ થઈ જાય તો બધાને આમાં સમાવી શકાય અને વધારે સારામાં સારું આપી શકાય તો આપનો પણ ખૂબ ખૂબ આભાર મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર મહેમાનો જે આવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને
અમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. આ જ રીતે દરરોજ આપણે સમયસર હાજર રહી અને આ કાર્યક્રમમાં જોડાઈશું તો ગમશે કે આપણે આ પરિસ્થિતિમાં પણ ઘરે બેઠા સારું શિક્ષણ મેળવી શકીએ, એ માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ સર. હવે અત્રે આજનો આ વેબિનારનો સેશન આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરીથી મળીશું આવતીકાલે 10:30 વાગે. ત્યાં સુધી આવજો. Thank you.